નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર વાત કરી વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલ ધોરણ આઠ વિષય સંસ્કૃતના પેપર અને તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિષય એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો ચેનલને નીચે બેલોક્યુ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા ફકરાનું સુંદર અનુલેખન કરો તો અહીંયા આપેલો મિત્રો જે ફકરો છે એને તમારે સ્વચ્છ અને સુંદર અક્ષર લખવાનું છે બીજા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો અવિભાગ છે અને બ વિભાગના ચિત્ર સાથે જોડવાનું છે તો સૌથી છે ધાવતી તો એનો મતલબ થાય છે દોડે છે 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 ત્યારબાદ મતલબ થાય કૂતરો આગળ જોઈએ મિત્રો તો બિડાલ એટલે થશે બિલાડી ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વૃષભ એટલે થશે બળદ અને પન્નક એટલે થશે સાપ પ્રશ્ન નંબર ત્રણ છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે અહમ પ્રવિશ્યામી તો વયમ પ્રવિશ્યામ તો અહમ ખાદામી તો વયમ ખાદામ અહમ ગચ્છામી વયમ ગચ્છામ અહં પશ્યામી વયમ પશ્યામ અહં પૃછા વયમ પૃછા અહં પઠામે તો વયમ પઠામ ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો મારું નામ શુશાંક કૃષાંક છે તો મમ નામ કૃશાંક આ મારી શાળા છે તો એશ મમ વિદ્યાલય અસ્ત મારું ગામ સુદર છે તો મમ ગ્રામા સુંદર અસર આ મારું સાહસ છે એટલે અસમા સાહસિક્ય છાશ ઇન્દ્રને દુર્લભ છે ઇન્દ્રસૂત દુર્લભમ અસર છઠ્ઠું છે ભારત મારો દેશ છે ભારત મામા દેશ પ્રશ્ન નંબર પાંચ નો છે નીચે મુજબ બનાવો તો બાલકા હતી તો રથ ચલતી તો રથ ચલિષ્યતી સીમા વધતી તો સીમા વસ્તીષ્ય અર્જિત ખાદ્યતી તો અર્જિત ખાસી રેખા પટતી તો રેખા પટતીષ્ય અને સબાના હસ્તી તો સબાના હતતીસ્ય છે બ નીચે આપેલા વાક્યને ઉદાહરણ મુજબ બનાવો ઉદાહરણ મનીષ ફલમ મનીષમ અસ રમેશ ધન તો રમેશ ધન અસ્તી ચાણક્ય ચાતુર્ય તો ચાણક્ય ચાતુર્યમ અસ્તી ત્રીજું છે બાલક કંદુકમાં તો બાળકસ કંદુકમાં અસ્ત મહેશઃ ગૃહમ તો મહેશસ ગૃહમ અસ્તી દિનેશ હસ્ત તો દિનેશ હસ્તમ અસર તો એ વિદ્યાર્થી મિત્રો દિનેશમાં આવશે પ્રશ્ન નંબર છ છે મિત્રો પ્રશ્ન નંબર છ નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો પુસ્તકશુ હિ યાદ્યા પરહસ્તેષું યન કાર્યકાલે સમાપ્તમને ન સાદ્યા નમ બીજું છે ચંદ્ર હસ્ત ગછતી સૂર્ય ઉદમ ગછતી પરીતો ભવતી પ્રકાશ મંદચલતી સમીર ભવતી સધીર ત્રીજા નંબરનો શ્લોક છે રેરે વાયરસ કરણકષ્ઠ મારટ મારટ કર્ણકષ શ્રાન્તા ક્લા પુનરૂત્રી મમ ખલું નિંદ્રાતિ પ્રશ્ન નંબર સાત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રાઉન્ડ આપેલું છે એના આધારે તમારે મિત્રો પાંચ વાક્યો બનાવવાના છે માલા પુસ્તક ચલતી નમતી તો આ વિદ્યાર્થી મિત્રો કોષ્ટકનો ઉપયોગ કરી અને તમારે પાંચ વાક્યો બનાવવાના છે તો અહીંયા આપણે છ વાક્યો બનાવ્યા છે જોઈ લઈએ માલા પુસ્તકમ પઢતી સુનિતા દેવમ નમતી મુકેશઃ ગૃહ ગૃહકાર્ય કરોતી છાત્ર મદસ પઠતી માતા દેવમ નમતી અને બાલક લોહ ગોલકમ ક્ષિપતિ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદોના રૂપમાં પરિવર્તન કરો વદતો અવદત વસતો અવસત રક્ષતો અરક્ષ ભૂતો અભવત પતતો અપત પઠત અથત પ્રશ્નોનાવ નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત માપો એક પુત્રી કં કરો તો પુત્ર નિંદ્રા કરો જીવન એ કશ્ય મસ્તી તો જીવન એ ખેલસ મફત્વમ ગુર્જર રાજ્ય રાજધાની કમ નગરમતી તો ગાંધીનગર ગુર્જર રાજ્ય રાજધાની અસર ચાર નંબરનો પ્રશ્ન છે પચ્ચ નદીના નામી ની લિખતું તો ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા પાંચમો છે ક્ષતિગ્રત શિંશ શુશ્રુષ્રામાં અકરોતમ તો માત્ર નામ કૃષક ક્ષતિગ્રત સિંહ શુશ્રુષ્રામાં અકરોતમ પ્રશ્ન નંબર દસ છે મમ વિદ્યાલય ઉપર સંસ્કૃતમાં પાંચ વાક્યો લખો તો અહીંયા વિદ્યાર્થી આપણે એના વિશે જોઈએ મમ વિદ્યાલય નામ ગજદિનપુર પ્રાથમિક વિદ્યાલય અસિ તો અહીંયા તમે તમારી શાળાનું નામ લખી શકો છો મમ વિદ્યાલય અતિસુદરમદ્યાલય એક સુંદર ઉદ્યાન અસ્તી મમ વિદ્યાલય એક પુસ્તકાલય અસ્તી મમ વિદ્યાલયે એ વિજ્ઞાન પ્રયોગશાલા એકા ગણિત પ્રયોગશાલા ચતિવર્ષ વાર્ષિકોત્સવ અપી આયોજ્ય તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે મમ વિદ્યાલય વિશે લખી શકો છો તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ આઠ સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો